વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.2માં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 વિશે ચર્ચા કરી ચૂકેલા છીએ. આજે આપણે પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 વિશે ચર્ચા કરીશું. પ્રશ્ન 3માં આપણે અચલ આધારના સૂચકાંક આપી દીધા છે, તેના ઉપરથી આપણે પરંપરિતના સૂચકાંક મેળવવાના છે. જ્યારે પ્રશ્ન 4માં આપણે પરંપરિતનો સૂચકાંક આપી દીધો છે અને તેના ઉપરથી આપણે અચલનો સૂચકાંક મેળવવાનો છે. તો જ્યારે પણ આપણને પરંપરિતનો સૂચકાંક આપી દીધો હોય ને તેના ઉપરથી અચલનો સૂચકાંક મેળવવાનો હોય ત્યારે આપણું સૂત્ર બને અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક છેદમાં 100. અને જ્યારે આપણને અચલનો સૂચકાંક આપી દીધો હોય ને એના ઉપરથી પરંપરિતનો સૂચકાંક મેળવવાનો હોય તો આપણું સૂત્ર બને ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100. પણ અહીંયા આપણે પ્રશ્ન 3માં આપણને વર્ષની જગ્યાએ માસની માહિતી છે, તો એ આપણે સૂત્રમાં વર્ષની જગ્યાએ માસની માહિતી આપણે લેવાની. એટલે કે આપણું સૂત્ર આવું બનશે કે ચાલુ માસનો અચલ આધારનો સૂચકાંક છેદમાં અગાઉના માસનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100. એટલે કે અગાઉ આપણે જેવી માહિતી આપી છે એવી રીતે આપણે સૂત્રમાં કિંમત સૂત્રમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. એટલે કે જેવી માહિતી એવું સૂત્ર. તો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન 3થી. એમાં આપણને અહીંયા પ્રશ્ન 3માં આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો નથી. તો જ્યારે પણ તમે અચલનું પરંપરિતમાં રૂપાંતર કરો છો અને જ્યારે આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો ન હોય ત્યારે આપણે પ્રથમ વર્ષનો પરંપરિતનો સૂચકાંક હંમેશા 100 લેવું. તો અહીંયા પ્રથમ વર્ષનો પરંપરિતનો સૂચકાંક બનશે 100. એવી જ રીતે ફેબ્રુઆરી માસની જ્યારે ગણતરી કરો છો તો ચાલુ માસનો સૂચકાંક આપણો 270, એનાથી અગાઉના માસનો એટલે કે જાન્યુઆરી માસનો જે 271, તો 270 ભાગ્યા 271 ગુણ્યા 100 99.63. એવી જ રીતે આપણે ગણતરી કરીએ માર્ચ માસની, તો માર્ચ માસ માટે 268 છેદમાં 270 ગુણ્યા 100 99.26. તો એવી જ રીતે આપણે એપ્રિલ માસની જો ગણતરી કરતા હોય તો આપણે એપ્રિલ માસ એટલે કે ચાલુ માસનો 268 એની અગાઉ એટલે કે માર્ચ માસનો 268, તો 268 ભાગ્યા 268 ગુણ્યા 100 બરાબર 100 આવશે. પછી નેક્સ્ટ આપણે મે માસ માટે ગણતરી કરીએ તો 278 છેદમાં અગાઉનું માસ એટલે એપ્રિલ માસ એટલે 268 ગુણ્યા 100 103.73. એ જ રીતે જૂન માસ માટે 278 છેદમાં 278 ગુણ્યા 100 101.80. એ જ રીતે જુલાઈ માસની ગણતરી કરીએ તો 283 છે ચાલુ માસનો અને એના અગાઉના માસનો એટલે કે જૂન માસનો પણ 283 છે એટલે 283 ના છેદમાં 283 ગુણ્યા 100 બરાબર 100. પછી એ જ રીતે ઓગસ્ટ માસ માટે આપણે ગણતરી કરીએ તો 293 છે 293 ના છેદમાં 283 ગુણ્યા 100 103.53. એ જ રીતે 293 ના છેદમાં 293 ગુણ્યા 100 બરાબર 100. એ જ રીતે 299 ના છેદમાં 293 ગુણ્યા 100 102.05. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે અચલના સૂચકાંકનું પરંપરિતના સૂચકાંકમાં રૂપાંતર કરો છો ત્યારે એની ગણતરી તમારે પરંપરિત આધારે જ્યારે પણ સૂચકાંક મેળવો એના જેવી જ આવે છે, સેમ જ આવે છે. એટલે કે ચાલુ વર્ષના છેદમાં અગાઉનું વર્ષ અથવા ચાલુ માસના છેદમાં અગાઉનું માસ. એટલે હંમેશા યાદ રાખજો ચલરાશિ દરેક વર્ષે આધાર છેદમાં જે ચલરાશિ લો છો એ બદલાતી રહે છે. હવે આપણે પ્રશ્ન નંબર 4ની ગણતરી ઉપર આવીએ તો પ્રશ્ન નંબર 4માં આપણને પરંપરિત આધારનો સૂચકાંક આપી દીધો છે અને એના ઉપરથી આપણે અચલ આધારનો સૂચકાંક મેળવવાનો છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમને પ્રશ્ન 3માં કોઈ જો પ્રશ્ન હોય, કોઈ ડિફિકલ્ટી હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકશો.
આ કમેન્ટ બોક્સમાં અમે તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. ધન્યવાદ.